सोदागरवाल स्थित एंग्लो उर्दू हाई स्कूल ना ट्रस्टीओ पहुंचिया पुलिस कमिश्नर कचेरी। पत्रकार तरीके हैरानगति करवामां आवता पुलिस कमिश्नर ने करी रजूआत। संस्थाने सोशियल मीडिया में बदनाम करवाना मैसेज वायरल कर्या। शहीद अच्छा नामना व्यक्ति पर कार्यवाही करवा कमिश्नर कचेरीए कराई मांग। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। मारू नाम महबूब पल्ला छे अने हूँ सूरत डिस्ट्रिक्ट मुस्लिम एज्युकेशन सोसायटी ना प्रमुख नी हैसियत थी हमणा सेवा बजावी रह्यो छूं। अने आ अमारी जे संस्था छे ए लगभग 80 वर्ष थी काम करे छे। अने जनरली अमारी स्कूलों जे छे 9 स्कूलों छे अमारी संस्था ए चलावे छे। अने अमारी आ स्कूलों नी अंदर मां जनरली गरीब विद्यार्थीओ अभ्यास करे छे। तो आ अमारी संस्थाना जे फाउंडर्स हता जे ते समयना एमनी चाहत पण ए ज हती के एक एवी संस्था उभी करीए जेमां आपणा मुस्लिम समाजना गरीब वर्गना बाळको सारू शिक्षण मेळवी अने मुस्लिम समाजनुं पण नाम रोशन करे अने देशने पण आगळ लई जाय। आजे कया मुद्दा सर आव्या छो? आजे आ एनी थोड़ी हूँ एटला माटे आ मथाड़ो बांधुं छुं आनो के आ एक सारी संस्था छे अने 80 वर्षथी कार्यरत छे। एनी अंदरमां थोड़ा थोड़ा समय इलेक्शन थाय छे। हमणा लगभग 8 महीना पहला अमारी आ कमिटी चूंटाईने आवी छे। अमारा समाजना लोकोए अमने सिलेक्ट कर्या छे अने अमारी आ कमिटीनी अंदरमां दरेक समाजना लोको छे। आनी अंदरमां मेमण समाज पण छे, आनी अंदरमां शेख समाजना लोको छे, आना अंदर सैयद समाजना लोको छे, आमां पटेलो छे, आनी अंदरमां वांकानेरी मोमिन जमातना लोको छे, आनी अंदरमां अमारा कुरेशी समाजना सभ्यो छे। मतलब सूरतनी अंदरमां जे मुस्लिम समाजो छे मोटा मोटा એમના પ્રતિનિધિઓ જેવા લોકો આ કમિટી અંદરમાં ચૂંટાઈને આવ્યા છે। એ પોતાના સમાજની અંદરનો પ્રતિષ્ઠિત લોકો છે અને પોતાના સમાજની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ લઈને એ ચાલવાવાળા લોકો છે। તો એક કમિટી એવી અમારી બની છે જેની અંદરમાં મુસ્લિમ સમાજના ઘણા લોકો પ્રતિનિધિઓ ટાઈપના લોકો અને વેપારી અને સારા પ્રતિષ્ઠિત લોકો અમારી આ કમિટી અંદરમાં છે। આજે અમારો અહીંયા આવવાનો ઉદ્દેશ એ છે કે આ કમિટી અમારી બહુ સારી રીતે કામ કરી રહી છે અને એની અંદરમાં અમારા એજ્યુકેટેડ ભણેલા ગણેલા લોકો છે અને સારી પ્રવૃત્તિઓ કરી રહી છે, સારી રીતે અમારી સોસાયટીની બધી સ્કૂલો ચલાવી રહી છે અને અમારા સ્ટાફ પણ આ પ્રવૃત્તિઓને આ ચલાવવાથી સંતુષ્ટ છે। પણ અમુક વિઘ્ન સંતોષી લોકો અમારી જ કોમના એ કંઈક પ્રકારનું કે ભાઈ સારી રીતે કામ થતું હોય તો એને કોઈ પણ રીતે વચમાં કોઈ વિઘ્ન નાખીને, કોઈ રોકાવટ નાખીને માઇન્ડ ડિસ્ટર્બ કરીએ યા એવું ઘણા લોકો એવા વિઘ્ન સંતોષો લોકો દરેક સમાજની અંદરમાં હોય છે। તો આવા અમુક પ્રકારના લોકોએ અમુક થોડાક સમયથી વોટ્સએપ પર મેસેજ ફેરવીને યા બીજી કોઈ પણ રીતે આ અમારી કમિટીને ડિસ્ટર્બ કરવાની થોડી કોશિશ કરી છે અને સંસ્થાની અંદરમાં થોડુંક સંસ્થાનું અપમાન થાય અને બદનામ કરવાની કોશિશ અને સારી રીતે પ્રવૃત્તિઓ થઈ રહી છે એની અંદરમાં વિઘ્ન નાખીને થોડુંક કામની અંદરમાં ડિસ્ટર્બન્સ પેદા થાય અને કામ સારી રીતે ના થઈ શકે એમના જે પણ ઈરાદો હોય અને શું મેસેજ છે અને શું વાંધો છે? વાંધો એમ છે કે આજે અમે કમિશનર સાહેબ શ્રીને મુલાકાત કરવા માટે એટલા માટે જ આવ્યા છીએ કે આ અમારી સંસ્થા સારી રીતે ચાલતી રહે અને એના ઉપર કોઈ પણ પ્રકારના આ અસામાજિક પ્રકારના લોકો અને એ ટાઈપના લોકો કોઈ પણ પ્રકારની આવી વસ્તુ ના કરે અને અમે સારી રીતે કામ કરતા રહીએ અને સારી રીતે કામ થતું રહે, અમારા સમાજનું પણ નામ રોશન થાય અને દેશ પણ આગળ વધે એ અમારું ઉદ્દેશ્ય છે। તો એક અમે આવેદનપત્ર એક લઈને આવ્યા છીએ કમિશનર સાહેબ શ્રીને મળવા માટે કે અમારી રજૂઆત એમની સામે અમે કરીએ અને આ અમારી સંસ્થા સારી રીતે ચાલતી રહે એ અમારું ઉદ્દેશ છે। ઓકે।